મહામિશન ચંદ્રયાન ત્રણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે ચંદ્રયાન ત્રણ અંગે અમદાવાદ સાયન્સ સિટીમાં વિશેષ કાર્યક્રમનું આયોજન હતું જ્યારે વિદ્યાર્થીઓને ચંદ્રયાન ત્રણનું લોન્ચિંગ બતાવવામાં આવશે સાયન્સ સિટીમાં લાઈવ પ્રસારણ કરવામાં આવશે એકસો પચાસ બાળકોને અપાશે માહિતી ઇસરોના વૈજ્ઞાનિકો વિદ્યાર્થીઓને સમજાવશે તો સાયન્સ સિટીમાં લાઈવ પ્રસારણ કરવામાં આવશે જે વિદ્યાર્થીઓ છે જે બાળકો છે એકસો પચાસ જેટલા તેઓને સમગ્ર માહિતી આપવામાં આવશે તો મહામિશન ચંદ્રયાન કે શરૂ થઈ છે અને અમદાવાદના સાયન્સ સિટીમાં વિશેષ કાર્યક્રમ પણ કરવામાં આવી રહ્યો છે વિદ્યાર્થીઓને ચંદ્રયાન ત્રણ નું લોન્ચિંગ બતાવવામાં આવશે એકસો પચાસ જેટલા બાળકો છે જેઓને તમામ માહિતી આપશે જ્યારે ઇસરોના વૈજ્ઞાનિકો વિદ્યાર્થીઓને સમજાવશે તો ભારત માટે આ ઐતિહાસિક આજનો દિવસ છે તો અમદાવાદના જે સાયન્સ સિટી વિસ્તાર છે સાયન્સ સિટી ખાતે વિદ્યાર્થીઓને ચંદ્રયાન ત્રણનું લાઈવ પ્રસારણ પણ બતાવવામાં આવશે એકસો પચાસ જેટલા બાળકોને માહિતી પણ આપવામાં આવશે ઇસરોના જે વૈજ્ઞાનિકો છે તે વિદ્યાર્થીઓને સમગ્ર પ્રક્રિયા પણ સમજાવશે તો મહામિશન ચંદ્રયાન ત્રણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે આ ઐતિહાસિક આજનો દિવસ ભારત માટે છે બે વાગે પાંત્રીસ મિનિટે તેનું લોન્ચિંગ શ્રી હરિકોટાથી કરવામાં આવશે ત્યારે તમામ જગ્યા પર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદના સાયન્સ સિટી ખાતેથી પ્રસારણ કરવામાં આવશે અને જેમાં બાળકોને માહિતી આપવામાં આવશે વૈજ્ઞાનિકો વિદ્યાર્થીઓને સમજાવશે કે સમગ્ર પ્રક્રિયા શું હતી કઈ રીતે તેનું લોન્ચિંગ થાય છે કઈ રીતે તે ચંદ્ર પર લેન્ડ થશે તમામ માહિતી વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવશે તો સુરતમાં પણ પ્રાર્થના કરવામાં આવી રહી હતી જે શાળા હતી ત્યાં શાળા ખાતે જે વિદ્યાર્થીઓ હતા અને શિક્ષકો હતા તે પણ સુરક્ષિત રીતે લેન્ડ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા હતા તો આ તરફ અમદાવાદના સાયન્સ સિટીમાં પણ લાઈવ પ્રસારણ કરવામાં આવશે અને જે એકસો પચાસ જેટલા બાળકો છે વિદ્યાર્થીઓ છે તેઓને સમજાવવામાં આવશે